नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू मारी चैनल मा। तो चलो मित्रों, शुरू करिए आजनी वात। दयाए त्रणेयने वहेला सर झुमाड़ी दीधा हता। आ तेनो रोजनो नियम हतो, अरविंद आवे ते पहेला काम आटोपी लेवू। 10 वर्षनी मधु अने 12 वर्षनी विमू तो समझी गयेली, परंतु नानो जयेश 6 वर्षनो क्यांथी समझे। હમણાં એ આવશે નશામાં ચકચૂર થઈને અને જરા પણ આડું અવડું જોશે તો સીધા કોઈકને ફટકારશે। ત્યાં એના સેફટી સૂજનો ધમધમ અવાજ કાને સંભળાયો। મધુ અને વીમુ દોડીને પોતાની સુવાની જગ્યાએ બેસી ગઈ। જયેશ ફફડતો બંને વચ્ચે ગોઠવાઈ ગયો અને દયા સામે જોયું। દયાએ ઝટપટ થાળી પીરસી અરવિંદ જમવા બેઠો। વાતાવરણમાં સ્તબ્ધતા હતી। અરવિંદે એક નજર ચારેય બાજુ ફેરવી જમવાનું પૂરું કરીને તે લથડતી ચાલે જઈને પલંગમાં લંબાયો। તેની લાલ આંખો સૌને ડરાવતી હતી। દયાએ થાળી ઉપાડી છોકરાઓ સામે જોયું। ત્રણેય બીકના માર્યા પલંગ સામે જોઈ રહ્યા। આજ ચારેયમાંથી એકને માર નહોતો પડ્યો। દયા નવરી થઈને છોકરાઓ પાસે આવી એને રોજની જેમ મનમાં માતાજીની પ્રાર્થના કરી। મારા ત્રણેય વિયા સામું જોજો માવડી, બાપને જોઈને કેવા ફફડે છે, અમને સારાવાના કર। બીજા દિવસે ફેક્ટરીમાં બપોરે લંચ ટાઈમ બાદ અરવિંદને આજે કંઈ જ કામ સૂચતું નહોતું। 15 દિવસ પહેલાં ભરતી થયેલો તેનો આશીસન મુકેશ આજે જે વાત કરી હતી તેનાથી અરવિંદનું મન વોલવાતું હતું અને કારણ પણ સાચું હતું। મુકેશે ક્યાં ખોટી વાત કરી હતી, તેણે તો સાચું જ કહેલું। કેવો હોનહાર છોકરો છે અને પોતે મુકેશને સવારે પૂછ્યું હતું કે મુકેશ, તું આદિત્ય એન્જિનિયરિંગ દુકાનમાં હતો ને, ત્યાંથી કેમ છોડી દીધું? અને મુકેશે જે વાત કહી તે સાંભળીને જ અરવિંદ તો ઢીલો થઈ ગયો। પોતાની જાત પ્રત્યે નફરત થઈ આવેલી હતી। અરવિંદભાઈ, ત્યાંના હેડ મિસ્ત્રી હિંમતભાઈને ઓળખો છો ને? ત્યાં તેના હાથ નીચે 2 જણ અને ત્રીજો હું અને 3 દારૂડિયા। પરંતુ મુકેશ, તેમાં તારે શું છો ને પિતા? અરવિંદભાઈ, સાંજે મને પણ આગ્રહ કરતા હું તો માંડ બચ્યો। ભગવાન બચાવે એવા નશાઈ અને દારૂડિયાઓથી લત લાગી જાય ને તો બાયડી છોકરા રખડી ન પડે। તારી વાત તો સાચી મુકેશ, અરવિંદે કહેલું। અરવિંદે વિચાર્યું કેવો હોશિયારો છે અરવિંદભાઈ, માતાજીની મહેરબાની છે, ચાલો આપણે ખોટે રસ્તે ચડી જઈએ ને, એમાં તો ભોગવવાનું ઘરના લોકોને જ ખોટી વાત છે। એટલે મેં નોકરી બદલી નાખી। બપોર બાદ અરવિંદને પોતાનું ઘર યાદ આવ્યું। ઘર કેવું, ઓસરી, એક મકાનમાં માથે નડિયા અને એ પણ ભાડાનું। મુકેશની વાત પ્રમાણે હિંમતભાઈને મારામાં શું ફરક છે, મારો પણ પગાર મુકેશ કરતાં 3 ગણો છે, પણ દારૂએ બરબાદ કર્યો છે, એ જ ક્યાં છોડાય છે? આ તો બિચારી દયા પારકા કામ કરીને ગાડું ગબડાવે છે। નથી મેં કોઈ દી ઘેર પગાર આપ્યો કે નથી મેં કોઈ દી છોકરાઓને પ્રેમથી બોલાવ્યા, વગર વાંકે બધાયને માર્યા જ કરું છું। સાંજે છૂટીને રાત્રે નશામાં ઘરે જાઉં છું, જમીને સૂઈ જાઉં છું। છોકરાઓ ધૂસતા હોય છે, ખાવામાં કોઈક ઓછું વધતું હોય કે કંઈક ખામી હોય ને તો થાળી વાટકાનો સીધો ઘા, ઘેર પૈસા જ ક્યાં આપું છું, કોઈ વાર 50-100 રૂપિયાનો ઘા કરું છું। દયા બિચારી મારા હાથનો માર ખાઈને બેવડી વળી ગઈ છે, 7-8 ઘરના વાસણ પોતા કરીને જાતે જ ઘર ચલાવે છે। અરવિંદને આજ ખૂબ જ આઘાત લાગ્યો। અરે, હું જીવવાને લાયક જ નથી, મારે મરી જવું છે અને મરી જ જવું જોઈએ। હું જીવતે જીવ દારૂ મૂકી નથી શકવાનો, ગમે એટલું હું ન કરી શકું, પરંતુ સાંજે ઝેર પીવા જવાનો જ છું। હે માતાજી, મેં મારા છોકરાને દુભાવ્યા છે, સતત ફફડાવ્યા રાખ્યા છે, હવે પસ્તાવે શું ફરક પડશે? અને દયા એક તો ઘર ચલાવે અને માર સહન કરે, તેને બધું યાદ આવવા લાગ્યું। એકવાર નશામાં સૂઈ ગયા પછી રાત્રે 1 વાગે આંખ ખુલી મને ઉઠેલો જોઈને તે બેઠી થઈ મેં કહેલું, દયા અહીં આવ, તે સમજી ગયેલી મારી હવસ બોલાવે છે। તે દૃષ્ટિ નજીક આવી, ધીમેથી બોલી, મને 3જો મહિનો જાય છે અને મારો મગજ ગયેલો, 2નું પૂરું થતું નથી અને 3જું રાખ્યું છે, હું તો સૂઈ ગયેલો અને જયેશ આજે 6 વર્ષ તો થઈ ગયો। હે ચામુંડા માં, અરવિંદે નિશાસો નાખ્યો, મારે પણ દારૂ ક્યાં નથી છોડવો, પરંતુ છૂટે તો ને, ગમે તેટલા સારા વિચારો આવે, પરંતુ રાત્રે તો એ જ અડ્ડો બોલો, શેઠ કેવા સારા મળ્યા છે, મારી કારીગરીને લઈને સૌ મારા વખાણ કરે છે,
એ સૌને મારી અંદરની વાતની જાણ થાય તો તેણે મનમાં કંઈક નક્કી કર્યું. તે કેબિનની બહાર આવ્યો, એક નજર મુકેશ બાજુ કરી. તે તેના કામમાં મશગુલ હતો. બહાર નીકળીને જોયું તો શેઠ આવી ગયેલા. તે શેઠની કેબિનમાં ગયો. આવો અરવિંદ, કેમ ઢીલો દેખાય છે? કંઈ નહીં શેઠ, આજે થોડું વહેલું ઘરે જવું છે, બે ત્રણ કામ છે અને માણસોને કામ ચીંધીને જ આવ્યો છું. કોઈ વાંધો નહીં અરવિંદ, પૈસાની જરૂર છે? હા શેઠ, થોડા જોઈએ છે. શેઠે 3000 કાઢીને અરવિંદને આપ્યા. શેઠે હસીને કહ્યું, તારી માટે છૂટ છે અરવિંદ, તારી કારીગરે તો મારી ફેક્ટરીનું નામ રોશન કર્યું છે, કંઈ પણ જરૂર હોય ને તો બોલાવજે. અરવિંદ હસીને બહાર નીકળી ગયો. એની આંખોમાં જળજળી આવી ગયા. શેઠ તો કેવા દેવ જેવા છે, હવે શું કરું? 8 વાગશે ને પગ ઝેર પીવા દોડશે. આ 3000 જો દયાને આપ્યા હોય ને તો તેનો મહિનો કેવો આનંદથી પસાર થઈ જાય. પારકા કામમાં તો કરવા જ ન જવું પડે અને પરમ દિવસે બાકીના પગાર પેઠે 8000 આવશે. અરવિંદને મનોમન હસવું આવ્યું. બહાર સૌ મને કેવો સજ્જન માને છે અને ઘેર નહીં. દારૂનો સમય તો સાંજે 7 હતો. ઘેર જાઉં, તેણે વિચાર્યું, મરી જવું છે, એક જુગાડ કરું, આપઘાત નહીં કરું, દારૂ વગર છો મરી જાઉં. તેણે કંઈક નક્કી કર્યું અને ઊંડો શ્વાસ ભરીને તે ઘરની ગલીમાં વળ્યો. તે ઘરમાં દાખલ થયો. દયાએ સાડીના છેડાથી હાસ લૂસતા પૂછ્યું. અરવિંદ પાસે આવીને કહ્યું, આજે વહેલા આવ્યા, તબિયત સારી નથી? દયા, તબિયત તો અત્યાર સુધી ખરાબ હતી, આજે સારી થઈ છે. દયા કંઈ સમજી નહીં. ત્યાં જ અરવિંદે જયેશ સામે જોઈને કહ્યું, જયુ બેટા અહીં આવ. જયેશે આજ પપ્પાનો પહેલી વાર હસતો ચહેરો જોયો, તે તો એકદમ ખુશ ત્યાં દોડ્યો. અરવિંદે તેને ખોળામાં લીધો. આપણે બધા બજારમાં ખરીદી કરવા જઈએ, તમે સૌ ચાલો, મોડું થશે તૈયાર થઈ જાઓ. તેને મનમાં એમ કે દારૂના સમય પહેલાં જ ઘરે આવી જઈએ ને તો સારું, અને આ હુકમ હોય તેમ સૌ તૈયાર થઈ ગયા. અરવિંદે 2000 દયાને આપ્યા. અરવિંદે જોયું તો સૌના ચહેરા કેવા હસતા હતા. પોતાને પણ આ બધું ખૂબ જ ગમ્યું. તેને બીક લાગી, આ સપનો તો નથી ને, 3000 રૂપડીમાં બધા કેવા કિલ્લોલ કરે છે, પરમ દહાડે 8000 આવશે, પરંતુ માતાજી મારો જુગારનો બેડો પાર કરે તો. અરવિંદે થોડુંક ફરસાણ બંધાવ્યું. લારીએ સૌને ભેળ પૂરી અને અન્ય નાસ્તો કરાવ્યો અને સૌ ચામુંડા માતાજીના મંદિરે પહોંચ્યા. દયાએ હાથ જોડીને મનમાં કહ્યું, માં, આજ તો તે મારા માટે સોનાની સાંજ મોકલી છે માવડી. તેની આંખો ભીની થઈ ગઈ. ઘરે આવીને બધા પોતાના કામે વળગ્યા. દયા સમજી ગઈ, દારૂ વગર તેનું શરીર ખેંચાય છે. અરવિંદની આંખો સાડીના છેડાથી લૂછીને આજ આવા આનંદના દિવસે રોવાનું હોય? અરવિંદે દુસ્કો ભર્યો. દયા, તને ખબર છે મારો પગાર કેટલો છે? જેટલો હોય એટલો મારા વાલા. મેં કોઈને પૂછ્યું છે? અરવિંદે ઊંડો શ્વાસ ભરીને કહ્યું, 11000 પગાર છે મારો. દારૂ વગર અરવિંદ વ્યાકુળ વ્યાકુળ થઈને પડખા ફેરવતો રહ્યો અને કંઈક તૂટક તૂટક બોલતો રહ્યો. દયા, થોડા સમયમાં આપણું ઘર શેઠ જોજે ને. દયા, મને માફ કર, બીજી કોઈ હોત ને તો ક્યારની મને એવું ન બોલો. મારા નાથ, તમને કંઈ નહીં થાય, હું બેઠી છું ને. દયા હિતકે ચડી, આ છોકરાઓ સામે જુઓ, નિંદરમાં પણ કેવા હરખાય છે, અને કાલ તમે આવશો ત્યારે પપ્પા પપ્પા કરતા સામે દોડશે. કણસતા અરવિંદે પડખું ફેરવ્યું. તેના પગ તૂટ્યું વાળી ગયા હતા. નથી રહેવાતું વાલા, થોડું પી આવો ને. દયા, હવે મોત આવે ને તો પણ નથી પીવો. બંને આંસુ સારતા રહ્યા. દયા, હવે તો તને પીવી છે મારે જિંદગી ભર. મિત્રો, આ વિડીયો એટલો બધો શેર કરો કે સમાજનો કોઈ પણ વ્યક્તિ દારૂના રવાડે ન છોડે અને પોતાના સંતાનો સામું જોવે. વિડીયો લાઇક કરો, શેર કરી, કોમેન્ટ કરો, ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.